प्रोफेसर गालतुंग, दिवेटिया साहब, मंदाबेन, पद्माबेन एंड फ्रेंड्स, टू स्पीक आफ्टर प्रोफेसर गालतुंग इज ए रादर पेरिलस पाथ. इफ ऑर्गेनाइजर हैव चोजन एनीवन टू फॉलो हिम in speaking, then the organizers must have some animus against the speaker. There can't be any other reason. Well, we had a brilliant exposition of conflicts, of violence, and the underlying causes for that. And એમણે જે કહ્યું તે રામલાલભાઈની સ્મૃતિના વ્યાખ્યાનમાં કહ્યું, એટલે એનું એક મહત્વ એક વધી જાય છે. રામલાલભાઈ શાંતિને વરેલા હતા. આપને ઘણાને ખ્યાલ હશે, પણ આખી દુનિયાની શાંતિ પરિષદોમાં એમની વ્યાખ્યાતા તરીકેની હંમેશા એક માગ રહેતી. પ્રોફેસર ગાલતુંગ, આઈ એમ ટેલિંગ ધ ઓડિયન્સ દેટ રામલાલભાઈ વોઝ ઇન ગ્રેટ ડિમાન્ડ એઝ અ સ્પીકર એટ વેરિયસ ફોરમ્સ ઓફ ધ વર્લ્ડ ઓન પીસ. અને એ ઘણી વખત બહુ મુશ્કેલી હોય, તબિયત સારી ના હોય, અને ક્યારેક તો, અને હું એનો સાક્ષી છું, કે ફોરેન એક્સચેન્જ ના હોય. અને બે ત્રણ વખત એવું થયેલું કે દિલ્હીથી જવાના હોય ને ફોરેન એક્સચેન્જ ના હોય, પણ એ ભીડ ભાડમાં પણ ગાંધીનો સંદેશો લઈને પહોંચી જતા. એટલે રામલાલભાઈ વ્યાખ્યાનમાળામાં આજે આવા વિદ્વાન વક્તા આપણને મળ્યા, અને જે શાંતિને વરેલા છે તે ખૂબ સૂચક છે. આ શ્રોતાઓને રામલાલભાઈ વિશે તો કંઈ કહેવાનું હોય નહીં. એમનું જીવન, એમના મૂલ્યો, એમનું પ્રદાન એ આપણે સૌ જાણીએ છીએ. પણ એક મને હંમેશા લાગ્યું છે કે આપણા દેશના જાહેર જીવનમાં પડેલા લોકોમાં રામલાલભાઈ એક અનન્ય વ્યક્તિ હતા કે જેમણે રાજકારણમાં એમને ખૂબ આશાસ્પદ કારકિર્દી સામે હોવા છતાં પણ શિક્ષણ નો વિકલ્પ એમણે સ્વીકાર્યો, અને આ બહુ જ ઓછા લોકો કરી શકે. એમની સાથેના જે હતા તે દેશમાં, રાજ્યમાં અનેક સ્થાને બેઠા, ઊંચે સ્થાને બેઠા, રાજકારણમાં ખૂબ આગળ વધ્યા. રામલાલભાઈને માટે એ સરળ હતું. એમના સંબંધો, એમનું કાર્ય, એમના બધા સંપર્કો હતા, એ બધું જોતા રામલાલભાઈ પણ ઊંચે સ્થાને બેસી શક્યા હોત. મેં ક્યાંક લખ્યું પણ છે કે રામલાલભાઈએ શિક્ષણનો માર્ગ સ્વીકાર્યો અને પોતે બેઠા ધૂણી દખાવીને વિદ્યાપીઠમાં, એટલે ભારતને એક બહુ સારા શિક્ષણ પ્રધાન ન મળ્યા. જો રામલાલભાઈ રાજકારણમાં રહ્યા હોત તો એ ચોક્કસ સારા શિક્ષણ પ્રધાન થઈ શક્યા હોત, એની મને તો ખાતરી છે. દિલ્હી આવે ત્યારે હંમેશા એ અનેક કામ લઈને આવે, એમાં વિદ્યાપીઠના હોય. એમાં એમણે મને વિદ્યાપીઠનો એક સંદેશવાહક બનાવી દીધેલો કે જેટલા મુદ્દા લઈને આવે પછી મારી પાસે મૂકી જાય. આ શિક્ષણ ખાતામાં છે, આ ફલાણા ખાતામાં છે, આ ગ્રાન્ટ અહીંયા રહી ગઈ છે, UGCમાં પ્રોબ્લેમ છે. એટલે એમને વિદ્યાપીઠની એક સતત ખેવના હતી. અને મને લાગે છે કે આપણે રામલાલભાઈને નું મૂલ્યાંકન કરીએ ત્યારે એમનું વિદ્યાપીઠમાં જે પ્રદાન છે, જે એક સંધિકાળ હતો, વિદ્યાપીઠ ત્યારે જે સ્થિતિમાં હતું, અને વિદ્યાપીઠને સમકાલીન સંસ્થા બનાવવાની દ્રષ્ટિએ એમણે જે પ્રયત્નો કર્યા, એ પ્રયત્નોનો અભ્યાસ થવો જોઈએ. ખરેખર તો વિદ્યાપીઠનો જે ઇતિહાસ છે
એ ઇતિહાસમાં જુદા જુદા તબક્કા આવ્યા, એ તબક્કામાં કોનું પ્રધાન છે એ જોવું જોઈએ. અને વિદ્યાપીઠ અને એક કે રામલાલભાઈ જ્યારે દિલ્હી આવતા ત્યારે અમારે ઘણી વાતો થાય. હું વડોદરા હતો ત્યારે હું એમનો લિસનિંગ પોસ્ટ જેવો હતો, કહેવા ઠેકાણું, એમને કંઈ કહેવું હોય તો. પણ એ બધામાં સૌથી વધારે મેં જોયું કે એમને જે ઉત્સાહ હતો, એક એક આમ આનંદ હતો, તે એમણે જ્યારે વિદ્યાપીઠમાં પીસ રિસર્ચ સેન્ટર સ્થાપ્યું ત્યારે જે ઉત્સાહથી એ વાત કરતા, અને એમાં એમને એમ લાગતું કે આ એક એક એમના કામની એક મહત્ત્વની ફલશ્રુતિ છે, એ જોતા અને દુનિયાભરમાં શાંતિનો જ્યાં ની ચિંતા હોય, અને આજે આજના ખરેખર કાર્યક્રમની બાંધણી તો બેન અમિતાએ કરી કે એ જે પ્રાર્થનામાં એનાથી જે બાંધણી કરી, એ બાંધણીની આપણે જો ચર્ચા કરી રહ્યા છીએ, એ દ્રષ્ટિએ આજે પ્રોફેસર ગાલતુંગ અહીંયા આવ્યા છે અને એક ભયત્રસ્ત એક હિંસાના વાતાવરણમાં શાંતિ કેમ સ્થપાય એની આપણે વાત કરી, એ અનેક રીતે સૂચક છે. અને એમને અહીંયા લઈ આવવા માટે ઇન્ડિયન સોસાયટી ફોર કમ્યુનિટી એજ્યુકેશનના કાર્યવાહકોને હું ખરેખર અભિનંદન આપું છું. ગુજરાતીમાં આવું સરસ સાંભળ્યા પછી ગુજરાતીમાં એને એના વિશે બોલવું એ બહુ સહેલું નથી. પણ ડૉક્ટર પ્રોફેસર ગાલતુંગે એમના જીવનમાં એક જગ્યાએ એમના લખાણમાં છે કે જે સંઘર્ષ હોય એના ચાર કારણ હોઈ શકે, વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહો વચ્ચે હોય, અથવા તો જાતિ કે એ જાતના જે હોય, ત્રીજા રાજ્યો વચ્ચેના હોય, અને ચોથા સંસ્કૃતિ વચ્ચેના હોય. આ ચાર જે એમણે વિભાગો જે કરેલા સંઘર્ષના, એમાં આજે એમણે સંસ્કૃતિ અને એની સાથે બીજા એના જે એની સાથે લાગેલા મુદ્દા એમણે લીધા. પણ ખરેખર તો એમનામાં જે ગાંધીનો અવાજ આપણને સંભળાયો તે એમાં હતો કે એમણે કહ્યું કે આ જે કંઈ મુશ્કેલી હોય, જે કંઈ સંઘર્ષની સ્થિતિ હોય, ત્રાસવાદ હોય, એવી આકરી સમસ્યાઓ હોય, ત્યારે એનો મૂળ મુદ્દો શું છે એ આપણે જોવું જોઈએ. આખિર જેમ ગાલિબે કહેલો, આખિર મુદ્દા ક્યાં હે, આખિર મુદ્દા ક્યાં હે, ગાલિબ સાહેબે કહેલું બીજા સંદર્ભમાં હતું, આખિર મુદ્દા ક્યાં હે, એ જ્યાં સુધી આપણે સમજીએ નહીં ત્યાં સુધી એનું નિરાકરણ આવે જ નહીં. આપણે આપણા પક્ષે જોઈએ, આપણી દ્રષ્ટિએ જોઈએ તો ન ચાલે. એ એમણે અનેક દાખલાઓ સાથે, અને એમણે જે આજે આખી જે સંઘર્ષની જે કોન્ફ્લિક્ટની એની જે એનું જે ભૂગોળ આપણને આપી, એ ભૂગોળ એની સાથે સાથે એનું રાજકારણ, એનો ઇતિહાસ ભૂગોળ, રાજનીતિ અને અર્થતંત્ર, આર્થિક પાસું, એ ચારે વણી લીધા અને આપણને જે એક મોટા ફલક ઉપર વિશ્વની જે સમસ્યાઓ છે, સંઘર્ષ જેને કારણે થાય છે, તે આપણને કહ્યું. કેટલાક આપણા મનમાં પૂર્વગ્રહો હોય છે, એ પૂર્વગ્રહો કોઈ ધર્મના અનુયાયી માટે હોય, કોઈ જાતિ માટે હોય, કોઈ પ્રદેશના લોકો માટે હોય, આ એક આપણા પૂર્વગ્રહો હોય છે. એ પૂર્વગ્રહોથી આપણે બંધાયેલા આપણે સામા માણસની વાત લઈએ છીએ, સમજવા પ્રયત્ન કરવાનું મુશ્કેલ છે કારણ પૂર્વગ્રહો આપણી ઉપર સવાર છે. પણ એ જો પરિસ્થિતિ આપણે જોઈએ તો એમણે જે કહ્યું, જે ગાંધીજી હંમેશા કહેતા કે સામાને સમજવાનો પ્રયત્ન કરવો, એ એમનો એક હંમેશનો
ખ્યાલ રહેતો, અને સામો માણસ ન સમજે તો એને સમજાવે રાખવું, એને ગળે ઉતારવું, એ એક હંમેશા સતત પ્રક્રિયા હોવી જોઈએ. એ મને લાગે છે કે મુખ્ય મુદ્દો જેમાં ગાંધીનો અવાજ આપણે સાંભળ્યો તે એને કઈ રીતે એનું નિરાકરણ કરવું, એમાં કેટલીક વાસ્તવિક મુશ્કેલીઓ હોઈ શકે. કારણ કે મારા ભાત ભાતના અનુભવોમાં એક મને આપણને આદર્શ રીતે તો લાગે કે જમીન સહિયારી હોવી જોઈએ, એવા કેટલાય આદર્શો આપણને લાગે. વ્યવહારમાં એની શું મુશ્કેલીઓ છે, અને એમાં એક જ જે છે જે ગાંધીજીએ જે કહ્યું હતું કે દેર ઇઝ પ્લેન્ટી ફોર એવરી વન, વોટ ઇઝ દેર ઇઝ બટ નોટ ફોર ધ ગ્રીડ, દેર ફોર એવરીબોડી ઇઝ નીડ બટ નોટ ફોર ધ ગ્રીડ. એ જ્યાં સુધી જે લોભ છે, એ લોભ ધનનો હોય કે નૈસર્ગિક સાધનોનો હોય કે એક વિસ્તારનો હોય, જમીનનો, ટેરિટરીનો હોય, એ લોભ, એ ગ્રીડ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ પ્રશ્નોને માત્ર સીધી રીતે પહોંચી નહીં શકાય. એનો રસ્તો એક જ કે જો સમગ્ર જીવન પદ્ધતિ બદલાય, જે ગાંધીજી હંમેશા કહેતા કે જો તમે એમને જે જીવન પદ્ધતિ કહી, એ જીવન પદ્ધતિ જો અપનાવાય તો સંઘર્ષ ન થાય. પણ જેવો લોભ માણસનો, ગ્રીડ, એ દાખલ થાય એટલે આ બધા પ્રશ્નો થાય. આજે પ્રોફેસર ગાલતુંગનું જે જ્ઞાન, એમનું શાણપણ અને એમનો જે કર્મયોગ છે, એ જોતાં હું એમને ઋષિ ગણું. અને એવા ઋષિએ આજે આપણને જે ઉદ્બોધન કર્યું છે, જેમાં ધર્મને પણ, કુરાનને પણ આવરી લઈને ભારતના અનેક પ્રશ્નો, નોર્થ ઇસ્ટના, કાશ્મીરના, એ બધાને વણી લઈને, કે જેને આપણને સહેલાઈથી આટલો મોટો પ્રશ્ન સમજાય એ રીતે એમણે રજૂઆત કરી, એ તો જ્ઞાન હોય તો જ થાય, ઓછા જ્ઞાને ન થાય. એટલે એ ખરેખર એક બહુ સ્મરણીય રહેશે અને આપણને સૌને માટે એક યાદગાર આ ભાષણ છે. અને ખાસ કરીને રામલાલભાઈને અંજલિ આપવાની દ્રષ્ટિએ તો આથી વિશેષ કોઈ બોલી શકે, કહી શકે એવા બહુ ઓછા માણસો હોય. ધન્યવાદ.